હવે સમાચારોમાં આગળ વાત કરવામાં આવે તો સુરતના મગદલા મેઇન રોડ ઉપર વીઆર મોલની પાછળ પ્રાથમિક શાળાની બાજુમાં આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર તારીખ 6-12 સુધી શ્રી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં આંતરરાષ્ટ્રીય સુપ્રસિદ્ધ શિવ કથાકાર એવા પરમ પૂજ્ય સંત શ્રી હંસદેવ ગિરિજી બાપુ કથાનું રસપાન કરાવશે. સુરતમાં શ્રી શિવ મહાપુરાણ કથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 6-12 તારીખ સુધી અહીં કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરરોજ 3 વાગે કથા શરૂ થશે અને સાંજે 6:30 વાગે સમાપન થશે. આ કથામાં આંતરરાજ્ય સુપ્રસિદ્ધ શિવ કથાકાર પરમ પૂજ્ય સંત શ્રી હંસદેવ ગિરિજી બાપુ ના સાનિધ્યમાં સ્વર્ગીય આહુતિ કુમારી મહેશભાઈ પટેલ તથા પિતૃઓની મોક્ષ અર્થે શિવ મહાપુરાણ કથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, કે જ્યાં આ કથા માતૃશ્રી લક્ષ્મીબેન બાબુભાઈ પાંચિયા પરિવાર તરફથી મળેલ સંસ્કાર અને ધાર્મિક કાર્ય કરવાના પ્રયાસો, કે જે ભક્તિને લઈને પરિવારમાં આવેલ રચનાત્મક વિચારો અને સત્કાર્યો કરવા માટે પ્રેરે છે. પરમ સલીલા માં સૂર્યપુત્રી તાપીના કિનારે પવિત્ર ધરા મગદલા ગામ ઋણ મગદલા ગામના મધ્યે મહેશભાઈ એમના પરિવાર દ્વારા આહુતિબેન એવમ પ્રવીણભાઈ સર્વ પિતૃ એમના શ્રેય મોક્ષાર્થે ધર્મ સંસ્કૃતિ પ્રચાર પ્રસાર અર્થે આ એક સરસ મજાનું આયોજન કર્યું છે. આપણી ભારતીય સંસ્કૃતિ પર જ્યારે વિધર્મીઓ આક્રમણ કરતા હોય ત્યારે આપણી સનાતન પરંપરાને ચેતનવંતી રાખવી એ આપણી એક હિન્દુ તરીકેની નૈતિક ફરજ છે અને ફરજના ભાગરૂપે રાષ્ટ્રહિત એવમ સંસ્કૃતિ સિંચન ધર્મની ધરોહર ધારણ કરીને સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર થાય. સાચા અર્થમાં શિવ તત્વ એનો લોકો અનુભવ પણ કરી શકે, જાણી શકે, માણી શકે, પામી શકે એવી ભાવના સાથે આ ભવ્યાતિ ભવ્ય આયોજન શિવ મહાપુરાણ મહામહોત્સવનું આ પરિવાર એમના વડીલોના આશીર્વાદથી, એમના સંસ્કારોથી, એમની સુપ્રેરણાથી અને સમગ્ર ગ્રામજનોના એક માનદ પ્રયાસથી, યુવાનોની ટીમના માનદ પ્રયાસથી સરસ મજાનું આ એક ઉત્સવ, પરમ ધાર્મિક ઉત્સવ એનું આયોજન કર્યું છે. આ તકે હું મીડિયાના માધ્યમથી સર્વ નગરજનોને, ભાવિક ભક્તોને નમ્ર નિવેદન કરું છું કે રાષ્ટ્રહિત માટે, સંસ્કૃતિ માટે, ધર્મ માટે, સનાતન પરંપરા અને ચેતનવંતી રાખવાની ભાવના સાથે આપ અહીંયા આપનો કિંમતી સમય જેટલો ફાળવી શકો તેટલો અહીંયા ઉપસ્થિત રહીને ફાળવશો. ભગવાન પ્રત્યેની કૃતજ્ઞતા, ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટેનો એક મહામૂલો અવસર છે અને આવો અવસર જીવનમાં ખરેખર આપણા પૂર્વના પુણ્યનો જ્યારે ઉદય થયો હોય ત્યારે જ આવે છે. તો સર્વને ખૂબ ખૂબ શુભકામના, શુભેચ્છા એવમ જીટીપીએલ અને બધી મીડિયા ચેનલોના માધ્યમથી આપ સર્વ સુધી ધર્મનો, સંસ્કૃતિનો એક સંદેશો મળે, પ્રચાર પ્રસાર થાય એવમ આપણા સમાજમાં જે ધર્મક્ષેત્રમાં વિસંવાદિતા છે, ઘણી બધી સંકીર્ણતાઓ, એક દેશી વિચારધારા છે એમાંથી સમાજ મુક્ત બની અને સાચા સનાતન ધર્મ છે એ પરંપરામાં જોડાય એવી મહાદેવને, આદ્યશક્તિ પરમ્બાને, હનુમાનજી મહારાજને, સર્વ દેવતાઓને પ્રાર્થના કરું છું. કથામાં એક તાપી કિનારે આવેલું રૂંઢ મગદલા ગામ, ગામજનો અને અમારી જે આહુટી કુમારી અને પ્રવીણભાઈ બાબુભાઈ પટેલ પાંચિયા પરિવાર અને ગામજનો, 84 કાંઠા વિસ્તાર કુરી સમાજ અને સર્વ સમાજને સાથે લઈને આ એક શિવપુરાણનું આયોજન કરવામાં આવ્યું છે. એ શિવપુરાણ બધાને સત્સંગની રૂપે અને પ્રેરણા રૂપે અને સુખમય અને આનંદમય અને હિન્દુ તત્વમાં હિન્દુત્વ જાગૃત થાય અને હિન્દુઓ ટકી રહે એ આજે જરૂરી છે. એના માટે આ બધાને એકઠા કરવામાં આવે છે અને સારો સંદેશ મોકલાવવામાં આવે છે. બધા સંતો અહીંયા પધાર્યા છે, એમની હું ખૂબ ખૂબ મહેરબાની એમ લોકોનું સ્વાગત કરું છું. પંકજભાઈ છે, અર્જદેવગીરી બાપુ છે, બાબા છે, બાબાનંદજી છે, જ્યારે આટલા સંતો દેશ વિદેશમાં કથાકારો છે અને આ અહીંયા આજે પઢાયરા બદલ હું ખૂબ આભાર માનું છું કે મારું ભાગ્ય અને ગામજનો અને સર્વનું ભાગ્ય ખુલી ગયું છે. આ શિવ મહાપુરાણથી બધાને સર્વને સુખ શાંતિ મળે એવી અમારી પ્રેરણા છે. પાંચિયા પરિવાર અને ગામજનો અમારો સાથ સહકાર આપી, સર્વ ચેનલજનો, ચેનલવાળા, કેમેરાવાળા, ફોટાવાળા એ બધાને મારો ખૂબ ધન્યવાદ છે. અને આજ આજ રોજ શરૂ થયેલી 6-12 6-1-2024માં
જે કથા શરૂ થયેલી છે એ 12/1/2024 ના દિવસ પૂર્ણ થશે, એ સારી રીતે પૂર્ણ થાય એવી બધા સંતોના આશીર્વાદ લઈ આ જે શિવપુરાણ આપણે ચાલુ કરીએ છીએ. સર્વનો સાથ સહકારથી આ બધું કામ સર્વ પૂર્ણ થાય એવી મારી શુભકામના. વધુમાં જણાવ્યું હતું કે દરેક વ્યક્તિમાં સત્ય, પ્રેમ અને કરુણા મનમાં ઉદ્ભવે અને જીવન ધાર્મિક કાર્યો તરફ પ્રેરાય એ જ હેતુ અમારા પાંચિયા પરિવારમાં રહે એવી અમુ પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. સૌનું કલ્યાણ ત્યાં પ્રભુનો વાસ તેવી ભાવનાથી પાંચિયા પરિવાર અને મારા માતા પિતા અને મારા પૂર્વજોનો તેમજ કાંઠા વિસ્તારના વડીલ ભાઈ બહેનોના આશીર્વાદથી દર વર્ષે કથા અને ધાર્મિક કાર્યો કરવા માટેની પ્રેરણા મળી રહી છે કે જે હું જ કરું છું એવી મારી કોઈ શક્તિ નથી, પરંતુ મારા પૂર્વજો અને ઈશ્વરીય શક્તિ આ સત્કાર્યો કરાવી રહી છે. મારા સત્કાર્ય કામો માટે આપ સર્વજનોનો સાથે સહકાર હર હંમેશા મળતો રહે એવી સહદથી પ્રાર્થના કરીએ છીએ તેવું તેમણે જણાવ્યું હતું. આનંદ ગુરવ, ગુજરાત ન્યૂઝ, સુરત.